હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ગોવિંદ તિવાડી અને આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગની કોલેજ ગુજરાતની અંદર કેટલી છે, ગવર્મેન્ટ કેટલી છે, પ્રાઇવેટ કેટલી છે અને સંસ્થાની કોલેજ કેટલી છે, બરોબર? એમાં કેટલી સીટ છે અને કયા કયા કોર્સિસ છે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો હવે આની અંદર તમને અહીંયા દેખાતું હશે, આપણે થોડું ઝૂમ કરી દઈએ, આપણે એટલું ઝૂમ, બરોબર? તો ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ છે, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા એડ્રેસ લખેલું છે, બરોબર? એડ્રેસ પણ છે અને ટેલિફોન પણ છે. હવે અહીંયા આની અંદર કેટલા કોર્સ છે એ તમે જોઈ શકો છો. ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે તો 1 થી લઈને 13 કોર્સ છે ટોટલ, જેની અંદર પ્લાસ્ટિક એન્જિનિયરિંગ છે, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે, ઓટોમેશન એન્ડ રોબોટિક્સ છે, બરોબર, બાયોમેડિકલ એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ છે. એવી રીતે બધા તમે રીડ કરી શકો છો. ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, ઇન્સ્ટ્રુમેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ છે. તેમાં સીટ કેટલી છે? એઆઈસીટી પ્રમાણે 60 છે, 180, 60, 60, બરોબર. તો આ સીટ છે એ ભરાઈ જાય પછી તમે એની અંદર સીટ લેવામાં આવતી નથી. હોસ્ટેલની ફેસિલિટી છે, બોયઝ અને ગર્લ્સ માટે હોસ્ટેલની ફેસિલિટી છે. યર ઓફ એસ્ટાબ્લિશમેન્ટ છે 1954માં બનાવવામાં આવી હતી અને એની ફીસ છે 1000 રૂપિયા ફીસ છે, બરોબર છે. કોલેજ જ્યારે નાખવાની થશે ત્યારે હવે માની લો કે તમને ઈચ્છા હોય, જેમ કે ઓટોમોબાઈલમાં લેવાની ઈચ્છા હોય, તો તમે આની આ કોલેજ તમે નાખી શકો છો. તમે જે એરિયાની અંદર રહેતા હોય એ એરિયાની નજીકમાં, જેમ કે ગવર્મેન્ટ પોલિટેકનિક કોઈ પણ કોલેજ હોય, એટલે કે ગવર્મેન્ટ કોલેજ હોય, તો એ એરિયાની નજીક નજીક તમે સિલેક્ટ કરી શકો છો, બરોબર છે. હવે માની લો કે તમારા પર્સન્ટેજ સારા હશે તો એની અંદર નંબર લાગી જશે, અને પર્સન્ટ તમારા થોડા વીક પર્સન્ટેજ હશે, ઓછા પર્સન્ટેજ હોય, મેરિટ બને છે. મેરિટ કઈ રીતે બને છે? મેથેમેટિક્સ એટલે કે ગણિત, ગણિતની અંદર પણ અલગ અલગ ગણિત આવે છે, જેમ કે સ્ટાન્ડર્ડ ગણિત આવે છે, બેઝિક ગણિત આવે છે અને નોર્મલ ગણિત આવે છે. તો એ ગણિતમાંથી કોઈ પણ ગણિત હશે તો પણ ચાલશે. પછી છે એન્જિનિયરિંગ, પછી છે ઇંગ્લિશ અને સાયન્સ. આ 3 સબ્જેક્ટમાંથી મેરિટ બને છે. 3 સબ્જેક્ટના 300 માર્ક્સમાંથી તમારા જેટલા માર્ક્સ આવે એના ઉપરથી મેરિટ બનાવવામાં આવે છે, અને જે વિદ્યાર્થીઓને સારા મેરિટ હોય છે તો એને સારી કોલેજમાં નંબર લાગે છે. ટોપ 15 ડિપ્લોમા કોલેજીસનું આપણે ઓલરેડી લિસ્ટ બનાવેલું છે. આ વિડીયો જ્યારે પૂરો થશે તો પછી તમને સ્ક્રીન ઉપર તમને દેખાશે, બરોબર. તો એ તમે વિડીયો જોઈ શકો છો ટોપ 15 કોલેજનો. અને તમારા ઘરની નજીક જે ગવર્મેન્ટ કોલેજ છે એમાં તમારે ના લેવું હોય, તમને જેવી ઈચ્છા હોય ગુજરાતની કોઈ પણ ગવર્મેન્ટ કોલેજમાં તમે એ નાખી તો શકો છો. તમે માની લો તમારા પર્સન્ટેજ ઓછા હોય તો પણ તમે ગુજરાતની કોઈ પણ કોલેજ તમે નાખી શકો છો લિસ્ટની અંદર, કોઈ પણ કોર્સ નાખી શકો છો, બરોબર છે. પરંતુ એક સ્ટ્રેટેજી હોય, એક એવી ટેકનિકનો યુઝ કરવાનો જેથી કરીને તમારો નંબર છે એ સારી કોલેજમાં લાગી શકે છે. ટેકનિકનો યુઝ કરવાનો, જેમ કે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હોય તો પ્રાઇવેટ કોલેજ પણ ઘણી બધી સારી સારી કોલેજીસ છે, એ પણ તમે યુઝ કરી શકો છો, એ નાખી શકો છો. ઓકે, બીજી જે કોલેજ છે એ આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ છે, અમદાવાદની કોલેજ છે. એ પણ ગવર્મેન્ટ કોલેજ છે. ત્યાર બધી ગવર્મેન્ટ કોલેજ આવશે, અહીંયા ફીસ તમને દેખાશે, બરોબર. એની અંદર બધા આટલા કોર્સિસ છે અને બોયઝ અને ગર્લ્સ માટે હોસ્ટેલ પણ છે. અને 1910માં કોલેજ બનાવવામાં આવી હતી, બની હતી, અને 1000 રૂપિયા ફીસ છે વિદ્યાર્થીઓ માટે, બરોબર. આની અંદર જે ફીસ બતાવે છે, બરોબર છે, તો એ ફીસ 1000 રૂપિયા ફીસ છે એ બોયઝ માટે છે. ગર્લ્સ માટે આઈ થિંક 0 છે ફીસ, ગર્લ્સ માટે બહુ સરસ છે. ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ. હવે જે સ્પેશિયલ ગર્લ્સ માટે પણ કોલેજ છે, જેની અંદર ખાલી ગર્લ્સ જ એની અંદર એડમિશન લઈ શકે છે, વિદ્યાર્થીઓ માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે આ. ઓકે, જેની અંદર આ કોર્સ છે ટોટલ, એની અંદર આટલી સીટ છે. ગર્લ્સ માટે હોસ્ટેલ ત્યાં 1905માં બનાવવામાં આવી હતી અને એની અંદર 0 રૂપિયા ફીસ છે, ફીસ ભરવાની છે રહી તમારે. અમરેલીની અંદર ડૉક્ટર જૈન મહેતા ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે, જેની અંદર 1000 રૂપિયા ફીસ છે, જે ગર્લ્સ માટે છે ઓનલી. ઓકે, અહીંયા ગર્લ્સ હોસ્ટેલ છે ના, ગર્લ્સ માટે નથી, બંને માટે છે, પરંતુ આ ખાલી હોસ્ટેલ ખાલી ગર્લ્સ માટે છે, એ તમે અહીંયા જોઈ શકો છો. નીચે આપણે આવતા ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર આવે છે. હવે પાલનપુર છે એની અંદર અહીંયા તમે આ 5 આની અંદર બ્રાન્ચ છે. બોયઝ અને ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા છે અને 1000 એની ફીસ છે. ફીસ જે છે એ પર યર છે. પછી કેજે પોલિટેકનિક ભરૂચની આ જે કોલેજ છે, કોલેજ સરસ છે. એની અંદર હોસ્ટેલની સુવિધા નથી, પરંતુ ત્યાં જે ફીસ છે 1000 રૂપિયા ફીસ છે. હોસ્ટેલની સુવિધા ના હોય તો તમારે કોઈ પણ આ જે કોલેજ હશે કોલેજની આજુબાજુ કોઈ પણ પીજી ના ઘણા બધા ત્યાં રૂમ રાખીને પણ વિદ્યાર્થીઓ રહે છે. 4 થી 5 વિદ્યાર્થીઓ રૂમ રાખ સાથે શેરિંગમાં રાખીને પણ રહેતા હોય છે, એ તમને સારું પડે. પછી ગવર્મેન્ટ પોલિટેકનિક રાજપીપળા છે. હવે ગવર્મેન્ટ પોલિટેકનિક રાજપીપળા જે કોલેજ છે એ કેજે પોલિટેકનિક બાજુમાં જ છે, કેમ કે આનું નવું બિલ્ડિંગ હજી બન્યું નથી, હજી પ્રોસેસમાં છે, કામમાં છે. તો કેજે પોલિટેકનિકના કેમ્પસમાં જ આ કોલેજ છે, બરોબર છે. તો અહીંયા 3 બ્રાન્ચ છે ટોટલ. ત્યાં હોસ્ટેલની સુવિધા નથી અને 1000 રૂપિયા ત્યાં ફીસ છે.
પછી આપણે નીચે આપણે આવી જઈએ તો પછી છે ભાવનગર ની અંદર જે કોલેજ છે શ્રી ભાવ ભાવસિંહજી, નીચે આપણે આવી જઈએ છીએ. આપણે આ સીટ નું આવી રીતે યુઝ કરી શકીએ છીએ. તમને દેખાશે શ્રી ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર છે, બરોબર. તો આ કોલેજ ની અંદર પણ સારી બ્રાન્ચીસ છે, 10 બ્રાન્ચીસ છે આની અંદર, જે 1949 થી બનેલી છે અને 1000 રૂપિયા ની અંદર ફીસ છે. નેક્સ્ટ આપણે જઈએ બીજા પેજ ઉપર. ટોટલ 15 પેજ છે આની અંદર. ગવર્મેન્ટ કોલેજ ની તો આપણે બધી વાત કરીએ તો આની અંદર છોટા ઉદેપુર છે, દાહોદ છે, વઘઈ છે, ગાંધીનગર છે, બરોબર છે. વઘઈ છે બહુ દૂર પડે. આની અંદર હોસ્ટેલની સુવિધા, આની અંદર જો કઈ 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 જગ્યાએ હોસ્ટેલની સુવિધા છે અહીંયા જણાવેલું છે, કયા કેટલી ફીસ છે પણ અહીંયા આની અંદર જણાવેલું છે. હવે જે આ બધી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, તમે એકવાર આ પીડીએફ છે, પીડીએફની લિંક એ હું તમને નીચે પ્રોવાઈડ કરી દઈશ. આ વિડીયોની નીચે લિંક પ્રોવાઈડ કરી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો આ પીડીએફ. આ 2022ની પીડીએફ છે. હવે આ 2022 પ્રમાણે આની અંદર કોલેજ આ વર્ષનું જે લિસ્ટ છે એ જે એવું નથી, પરંતુ આ ગયા વર્ષ અને આ વર્ષમાં થોડો ઘણો ડિફરન્સ હોય, બાકી બધા ડિફરન્સ હોતો નથી. સુરતની અંદર પણ આ ગાંધી કોલેજ છે, ડોક્ટર એસ એન એસ એસ ગાંધી કોલેજ છે, બહુ સરસ કોલેજ છે, જેની અંદર ટોટલ 13 બ્રાન્ચીસ છે આની અંદર, બરોબર. 13 બ્રાન્ચીસ છે અને આની અંદર બોયઝ અને ગર્લ્સ માટે બંને માટે હોસ્ટેલની સુવિધા છે. 1955 થી કોલેજ છે અને 1000 રૂપિયા ફીસ છે આની અંદર. ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ, હવે ગર્લ્સ માટે પણ સ્પેશિયલ સુરતની અંદર એક કોલેજ છે પોલિટેકનિક, જેની અંદર આ ટોટલ 7 બ્રાન્ચીસ છે અને એની અંદર ફીસ છે 0 રૂપિયા ફીસ છે. નેક્સ્ટ આપણે આવી જઈએ. આ બધી ગવર્મેન્ટ કોલેજીસ છે. પછી આપણે નીચે આવશું એટલે સંસ્થાની કોલેજીસ આવશે. ગ્રાન્ટી નેટ કોલેજ, એની અંદર પણ ફીસ તો એકદમ ઓછી હોય છે. ફીસ છે એની અંદર 1000 રૂપિયા ફીસ હોય છે. પછી બીએનબી ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી વલ્લભ વિદ્યાનગર, આ કોલેજ પણ બહુ સરસ છે, એની અંદર 1000 રૂપિયા ફીસ છે. પછી ડીડીયુ ઇન્સ્ટિટ્યૂટ નડિયાદ છે. હવે આની અંદર એક જ કોર્સ છે, કેમિકલ એન્જિનિયરિંગ તરીકે, બરોબર. હવે આ ડીડીયુ છે પ્રાઇવેટ તરીકે પણ આની અંદર કોલેજ છે, પણ પ્રાઇવેટની અંદર ફીસ હોય છે. ઓકે, પ્રાઇવેટ પણ ચાલે છે ત્યાં અને ગવર્મેન્ટ પણ ચાલે છે. તો અહીંયા 1000 રૂપિયા ફીસ છે. પછી તોલાની ફાઉન્ડેશન ગાંધીધામ પોલિટેકનિક, આ જે કોલેજ છે એ કોલેજ નવી બનેલી છે અને આની અંદર નવી તો નથી, જૂની છે, પરંતુ આની અંદર કોર્સ છે ગવર્મેન્ટના અત્યારે ઓપન થયા છે, એવું થઈ શકે છે. તો 1000 રૂપિયા ફીસ આની અંદર પણ છે. પછી છે પોલિટેકનિક એમએસ યુનિવર્સિટી બરોડા છે, આ કોલેજ છે, એ સરસ કોલેજ છે. આ કોલેજને આપણે ફર્સ્ટ રેન્ક ઉપર આપણે મૂકીએ છીએ, એની અંદર 1000 રૂપિયા ફીસ છે. પછી ફેકલ્ટી એન્ડ ટેકનોલોજી એન્જિનિયરિંગ તો એમએસ યુનિવર્સિટી બરોડા છે, આ પણ એમએસ યુનિવર્સિટી બરોડા છે. બંનેનું કેમ્પસ અલગ અલગ છે, બરોબર, પરંતુ આની અંદર જે કોર્સિસ છે આમાં કોર્સિસ નથી. જેને ટેક્સટાઇલ કેમિસ્ટ્રી અને ટેક્સટાઇલ ટેકનોલોજી કરવું હોય તો આની અંદર એ ફોર્મ ભરી શકે છે. નેક્સ્ટ આપણે જઈએ નીચે. ફીસ તો 1000 રૂપિયા છે ગ્રાન્ટી નેટની અંદર, એટલે સંસ્થા દ્વારા આપવામાં આવેલી હોય સીટ ગવર્મેન્ટને એ રીતે. પછી છે પબ્લિક પાર્ટનરશીપ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ, જેની અંદર એક રીતે સંસ્થા પણ ના કહેવાય અને એક રીતે પ્રાઇવેટ કોલેજ પણ ના કહેવાય. એટલે એની અંદર જે પબ્લિક પાર્ટનરશીપથી જે કોલેજ ચાલતી હોય, બરોબર, તો જીએમબી પોલિટેકનિક છે રાજુલા, તો આની અંદર પબ્લિક અને કંપની બંને સાથેના મોડેલ સાથે કમ્બાઈન હોય. સિવિલ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ ચાર બ્રાન્ચ છે રાજુલાની અંદર અને એની અંદર ટોટલ 12000 રૂપિયા ફીસ છે વર્ષની. પછી એસએન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વડાલી છે, તો આજે કોલેજની અંદર 5 બ્રાન્ચીસ છે એન્ડ આ કોલેજ છે એની અંદર 28000 ફીસ છે, બરોબર. હવે આ બંને 28000 અને 12000 ફીસ છે એ પ્રાઇવેટ કોલેજ કરતાં તો ઓછી છે, પરંતુ ગવર્મેન્ટ કરતાં પણ વધારે છે. બરોબર, એટલે આ કોલેજની અંદર તમે એડમિશન લેશો તો તમારી ફીસ તો પ્રાઇવેટ કરતાં ઓછી ભરવી પડશે. હવે સ્ટાર્ટ થાય છે પ્રાઇવેટ કોલેજીસની અંદર. હવે આ પ્રાઇવેટ કોલેજીસની અંદર કઈ રીતે કઈ કોલેજ સિલેક્ટ કરવી, તો હું તમને જણાવીશ કે સૌથી પહેલા તો જે ગર્લ્સ હોય એ ગર્લ્સને તો હું તમને એ જ સજેસ્ટ કરી, તમારા ઘરની નજીક જે પ્રાઇવેટ કોલેજ હોય એ કોલેજ તમે સિલેક્ટ કરો તો વધારે સારું. જો તમારા પર્સન્ટેજ ઓછા આવે તો, જો તમારા ગવર્મેન્ટમાં નંબર ના લાગે તો તમારે પ્રાઇવેટ કોલેજ તો તમારે સિલેક્ટ કરવી જ પડશે. અને તમારા ઘરની નજીક જે કોલેજ હશે એમાં તમે સિલેક્ટ કરો, એ કોલેજનું જે છે જીટીયુના અંડરમાં કોલેજ આવતી હોય તો સારામાં સારું. જીટીયુના અંડરમાં ના આવતી હોય, પ્રાઇવેટ કોલેજ હોય, પ્રાઇવેટ યુનિવર્સિટીની અંડરમાં હોય તો પણ ચાલે, પરંતુ કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ત્યાં ફેસિલિટી કઈ છે એ તમે એકવાર ચેક કરી લેજો, બરોબર. અને બીજું એ પ્રાઇવેટ કોલેજ છે એ તમારા ઘરથી દૂર હોય, બરોબર, તો ત્યાં તમારે હોસ્ટેલમાં રહેવું પડશે અને હોસ્ટેલનો ખર્ચો છે એ એટલો જ ખર્ચો આવે છે જેટલો તમે કોલેજની ફીસ જેટલો હોય છે. માની લો કે આ કોલેજ છે સ્વામી કૃષ્ણ જીવદાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સોકાલીને કોલેજ છે, 34000 આની અંદર ફીસ છે. હવે નજીક તમે હોસ્ટેલમાં રહેતા હોય, બરોબર, તો હોસ્ટેલની અંદર પણ 30-40000 ખર્ચો તમારો થઈ જાય વર્ષનો. તો હું તમને એટલા માટે જ કહું છું ઘરની નજીક પ્રાઇવેટ કોલેજો સારી, તો ત્યાં તમે એડમિશન લો તો વધારે સારું.
દૂરની કોઈ કોલેજ પ્રાઇવેટ સિલેક્ટ કરવી નહીં જો પોસિબલ હોય તો, અને જો માર્ક્સ બહુ ઓછા આવે તમારે પ્રાઇવેટ કોલેજમાં દૂરની પ્રાઇવેટ કોલેજ તમે સિલેક્ટ કરી શકો છો. બીજું એ કે ઘણી એવી પ્રાઇવેટ કોલેજ છે એ બહુ સારી હશે કે જેને માટે તમે ભણવા માટે તમારે એને હોસ્ટેલમાં પણ રહેવું પડે તો જે ત્યાં જઈને તમે રહી શકો છો, નો ડાઉટ. ઓકે, નીચે આપણે આવી જઈએ છીએ. આ બધી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે, જેમ કે આજે છે બીએનબી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સેલ્ફ ફાઇનાન્સ છે વલ્લભ વિદ્યાનગર. આની ગવર્મેન્ટ પણ છે અને પ્રાઇવેટ પણ છે. ગવર્મેન્ટની અંદર ગવર્મેન્ટ તરીકે સીટ ભરાય છે, પ્રાઇવેટની અંદર પણ આની અંદર સારી એવી સીટ ભરાય છે. તો તમે આમાં જ્યારે ભરો ત્યારે અહીંયા સેલ્ફ ફાઇનાન્સ લખેલું હોય એ તમે વાંચવાનું ભૂલતા નહીં, તમે આને ગવર્મેન્ટ સમજીને તમે ભરી દેશો. ગવર્મેન્ટની અંદર પણ સીટ છે, પરંતુ અહીંયા ગવર્મેન્ટની અલગ છે અને સેલ્ફ ફાઇનાન્સની અલગ છે. તમે અહીંયા વાંચીને પછી ભરશો, તમારો નંબર લાગી જશે, પછી તમને ખ્યાલ નહીં હોય કે અહીંયા મારો નંબર લાગ્યો છે, આ તો ગવર્મેન્ટ છે પ્રાઇવેટ કેમ આવી ગઈ. આ પ્રાઇવેટ પણ છે અને ગવર્મેન્ટ પણ છે અહીંયા, બરોબર. જેની ગવર્મેન્ટમાં સીટમાં ના મળે તો પ્રાઇવેટમાં લઈ શકે છે, ત્યાં પણ ફીસ છે 62,000 જેટલી ફીસ છે ત્યાં. નેક્સ્ટ આપણે આવી નીચે જઈએ છીએ. ઘણી બધી કોલેજીસ છે નવી નવી ઓપન થઈ છે, બરોબર, એ તમે અહીંયા જોઈ શકો છો. કાં યુનિવર્સિટીની કોલેજ પણ છે આની અંદર. કોલેજ ટોપ 10 કોલેજનું જે લિસ્ટ છે એ આપણે એના ઉપર વિડીયો બનાવેલો છે, એ તમને આઈ બટન પર પણ મળી જશે. અને અને વિડીયો છેલ્લે પતે તો એ તમને વિડીયો જ્યારે પતશે ત્યારે એની સામે તમને વિડીયોની લિંક તમને દેખાશે, બરોબર, એ તમે જોઈ શકો છો. ઇમ્પોર્ટન્ટ છે, ત્યાંથી તમને ઘણું શીખવા મળશે. એની કોલેજની અંદર ઘણી બધી ઇમ્પોર્ટન્ટ માહિતી મેં આપેલી છે એની અંદર, બરોબર. ફીસ છે એ ફીસ ગયા વર્ષે છે, એ આ ગયા વર્ષની ફીસ છે. આ વર્ષે આની અંદર ફેરફાર થઈ શકે છે, ઘટી પણ શકે છે, વધી પણ શકે છે, બરોબર છે. હવે આની અંદર ફીસ છે કઈ રીતે ઘટી વધી શકે છે, તો એના માટે નવું જે લિસ્ટ આવશે, એક નવું લિસ્ટ આવશે અમુક રાઉન્ડના રિઝલ્ટ પછી. હવે આની અંદર જો બે કોલેજ છે નવી આવેલી છે, એસ અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી નવસારી, ત્યાં 3 કોર્સ એમણે મૂકેલા છે અને 2022ની અંદર એમણે સ્ટાર્ટ કરેલી છે. બીએચ ગર્દી કોલેજ છે ઇન્સ્ટિટ્યૂટ, એ રાજકોટની અંદર નવી કોલેજ સ્ટાર્ટ થઈ છે, એમાં 3 કોર્સ એમણે મૂકેલા છે અને 2022ની અંદર જ આ સ્ટાર્ટ થઈ ગઈ છે, બરોબર. તો આ તમે જોઈ શકો છો. યુનિવર્સિટીનું લિસ્ટ છે, આ યુનિવર્સિટી છે, આપણે થોડું આને સ્મોલ કરી દઈએ. હવે આની અંદર ટોટલ ઇન્ટેક ઓફ ગવર્મેન્ટ, ટોટલ ઇન્ટેક ઓફ ગ્રાન્ટેડ એડ અને ટોટલ ઇન્ટેક ઓફ સેલ્ફ ફાઇનાન્સ. ગુજરાતની અંદર કેટલી યુનિવર્સિટી છે, જેમ કે જીટીયુ છે એ યુનિવર્સિટી છે ગુજરાતની, એવી રીતે ડીડીયુ છે, એમએસ યુનિવર્સિટી છે, એલજે યુનિવર્સિટી છે, બધી યુનિવર્સિટીના અંડરમાં કઈ કોલેજ આવે છે એ તમે આની અંદર ચેક કરી શકો છો. ઇન્ટેક કેટલી છે એ પણ તમને અહીંયા બતાવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે તમારા ફ્રેન્ડને પણ શેર કરજો. તમને વિડીયો ગમે તો આ એક લાઇક આપી દીજો. લાઇક આપવાથી, શેર કરવાથી આપણો જે વિડીયો છે બીજા વિદ્યાર્થીઓ જોશે, એમને હેલ્પફુલ થશે. આપણા વોટ્સએપ ગ્રુપ નીચે લિંક આપેલી છે, એમાં તમે જોઈન થઈ શકો છો. બીજા કંઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર મને કોન્ટેક્ટ કરી શકો છો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.